એ સમય વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 10 સુધી જોયેલા હતા. હવે મિત્રો, આ બધા દાખલા આમ તો આ ડિલીટેડ દાખલા જ છે. મેં તમને કીધું હતું કે ભલે બધા ડિલીટેડ દાખલા હોય, પણ તેમ છતાં પણ આપણે એમાંથી થોડાક દાખલા ગણીશું મિત્રો. તો હવે આપણે આ સાબિત કરવાનું છે, એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ એ આર રેસ ટુ એન માઇનસ વન બરાબર એ આરની એન ઘાત માઇનસ વન છે આર માઇનસ વન. મિત્રો, પહેલું એન બરાબર એક માટે આપણે સાબિત કરીશું, એન બરાબર એક માટે ડાબા બરાબર પહેલું પદ જ લેવાનું, એન બરાબર એક માટે પહેલું પદ લેવાનું, જબા બરાબર જમણી બાજુમાં કિંમત મૂકીએ એન બરાબર એક, આમાં એ આરની એક ઘાત એટલે આર માઇનસ વન છેદમાં આર માઇનસ વન, આ બી કેન્સલ એ બધે, તેથી ડાબા બરાબર જબા. તેથી આપણે કહી શકાય મિત્રો કે પી ઓફ વન સત્ય છે. ત્યાર પછી બીજું સ્ટેપ, એન બરાબર કે માટે ધારો કે પી ઓફ કે સત્ય છે, એટલે કે એન બરાબર કે મૂકી દેવાનું, આમ થાય મિત્ર. આપણે શું કહ્યું, એન બરાબર કે કિંમત આમાં મૂકી દીધી, એન બરાબર કે મૂક્યા આપણે મિત્રો, બરોબર. ત્રીજું સ્ટેપ, એન બરાબર કે પ્લસ વન માટે પી ઓફ કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું, એટલે કે એની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવા, જ્યાં જ્યાં એન દેખાય ત્યાં કે પ્લસ વન મૂકી દેવાનો, એટલે આમ થાય. એની જગ્યાએ કે પ્લસ વન મૂકી દે એટલે કે પ્લસ વન માઇનસ વન, પ્લસ વન માઇનસ વન કેન્સલ થઈ જાય એટલે એ આર રેસ ટુ કે થાય. એની જગ્યાએ કે પ્લસ વન મૂકી દે, આ સાબિત કરીશું. ડાબી બાજુ લઈએ મિત્રો, એ આર રેસ ટુ કે, આની પહેલાનો સ્ટેપ કયું હોય મિત્રો, આ જોઈને આની પહેલાનો સ્ટેપ આ હોય, એ આર રેસ ટુ કે માઇનસ વન. જો બધે એ તો છે જ, આની પહેલાનો સ્ટેપ કયું થાય, એ આર સ્ક્વેર છે તો આરની એક ઘાત, અહીં આરની ઝીરો ઘાત એટલે આ એક થયું. તો આટલાનો સરવાળો મિત્રો બીજા સ્ટેપમાં હોય, આ રહ્યું આ છે એ આર રેસ ટુ કે માઇનસ વન છેદમાં આર માઇનસ વન, છેલ્લું પદ એમનું, બંનેમાંથી એ કોમન લઈ લે મિત્રો. લસા લઈ લે એટલે ગુણાકારમાં આવે, કાઉન્ટ છોડ નાખે મિત્રો, આર રેસ ટુ કે છે એનો ગુણાકાર બે સાથે કરી નાખી, આ થાય આર રેસ ટુ કે પ્લસ વન માઇનસ આર રેસ ટુ કે છેદમાં આર માઇનસ વન, પ્લસ આર રેસ ટુ કે અને માઇનસ આર રેસ ટુ કે કેન્સલ થાય બરાબર, એ કાઉન્ટમાં હું પહેલા લખું માઇનસ વન છેદમાં આર માઇનસ વન. તો આવી ગયું, જોવો મિત્રો આ સાબિત કરવાનું હતું, બરાબર જબા. તેથી ડાબા બરાબર જબા, તેથી પી ઓફ કે પ્લસ વન સત્ય છે. નીચે લખી નાખવાનું મિત્રો, આગળ આપણે લખ્યું છે એ જ રીતે. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એક બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે. આપણે આગળના બધા દાખલા લખ્યું જ છે મિત્રો, તો આ દાખલો સાબિત થઈ છે. ત્યાર પછી મિત્રો તેરમો દાખલો છે,
તેરમા દાખલાની રકમ આ પ્રમાણે છે, 1 + 3/1, 1 + 5/4, 1 + 7/9 ઇન્ટુ ડેશ ડેશ ડેશ, 1 + 2n + 1/(n²) બરાબર n + 1 હોલ સ્ક્વેર. આ આપણે સાબિત કરવાનું છે મિત્રો. તો આપણે પહેલું સ્ટેપ તો તમે જાણો જ છો, n = 1 માટે ડાબી બાજુ બરાબર n = 1 એટલે પહેલું પદ જ આ લેવાનું છે મિત્રો. 1 + 3/1 એટલે 1 + 3 એટલે 4. ત્યારબાદ જમણી બાજુ લઈ જબા બરાબર, આમાં n = 1 કિંમત મૂકીએ, 1 + 1 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4. તેથી ડાબા બરાબર જબા, તેથી આપણે કહી શકાય કે p(1) સત્ય છે. ત્યાર પછી બીજું સ્ટેપ મિત્રો, કે n = k માટે ધારો કે p(k) સત્ય છે, એટલે કે n = આપણે k મૂકી દઈએ મિત્રો, તો આ સત્ય થાય ને. n = k મૂકીએ એટલે આ થાય 2k + 1/(k²) બરાબર k + 1 હોલ સ્ક્વેર. આ સત્ય છે બરાબર, એની જગ્યાએ k + 1 મૂક્યા મિત્રો આપણે. હવે ત્રીજું સ્ટેપ, n = k + 1 માટે p(k + 1) સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે શું સાબિત કરવાનું, એટલે કે એની જગ્યાએ આપણે મૂકી દઈએ k + 1, ડેશ ડેશ ડેશ, એની જગ્યાએ k + 1 મૂકી દઈએ તો આમ થાય 2k + 1 + 1 છેદમાં k + 1 હોલ સ્ક્વેર. જો શું કર્યું મિત્રો, એની જગ્યાએ k + 1 મૂકવાની, તો અહીંયા પણ k + 1 મૂકવાની, એટલે k + 1 + 1 કે k + 2 થાય, k + 2 હોલ સ્ક્વેર. આ સાબિત કરીશું બરાબર. ડાબા બરાબર જબા સાબિત કરવાના, ડાબા ના જબા, ડાબા બરાબર આવી ગયો. આપણે લખીએ 1 + 3/1, 1 + 5/4, ડેશ ડેશ ડેશ, આ છેલ્લું પદ છે, 1 + આ છેલ્લું પદ છે, આનો ગુણાકાર કરી નાખો, 2k + 2 + 1 એટલે 2k + 3 થઈ જાય, k + 1 હોલ સ્ક્વેર. આની પહેલાંનું પદ કયું હોય મિત્રો, આવડું આ જોઈએ ને, તો આની પહેલાંનું પદ લખીએ આપણે 1 + 2k + 1/(k²) ઇન્ટુ બરાબર, આની પહેલાંનું પદ આવડું આ હોય. હવે આટલાનો ગુણાકાર તો મિત્રો આપ્યો છે આપણે, આ રહ્યું k + 1 હોલ સ્ક્વેર, તો એ લખી નાખીએ k + 1 હોલ સ્ક્વેર. અને અહીંયા હું લસા લઈ લો મિત્રો, આ પદમાં k + 1 હોલ સ્ક્વેર + 2k + 3 છેદમાં k + 1 હોલ સ્ક્વેર. k + 1 હોલ સ્ક્વેર કેન્સલ, આનો વર્ગ કરી નાખું, વિસ્તરણ કરો એટલે k² + 2k + 1 + 2k + 3. સરવાળો કરીએ મિત્રો, 2k + 2k એટલે 4k, 3 + 1 એટલે 4. તો આ થયું મિત્રો k + 2 હોલ સ્ક્વેર લખાય, અને મેં આવી ગયું જો આ સાબિત કરવાનું હતું બરાબર જબા. તેથી ડાબા બરાબર જબા, તેથી p(k + 1) સત્ય છે મિત્રો. તેથી આપણે લખી નાખવાનું ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p(n) સત્ય છે. આગળના દાખલામાં લખ્યું કેવી રીતે, તેરમો દાખલો પૂરો છે મિત્રો. ત્યાર પછી આવે છે 14મો દાખલો. તો 14મા દાખલાની રકમ આ પ્રમાણે છે મિત્રો, 1 × 1 + 1/1 × 1 + 1/2
ઇન્ટુ વન પ્લસ વન બાય થ્રી ઇન્ટુ ડેશ 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 વન પ્લસ વન અપોન એન બરાબર એન પ્લસ વન. આ સાબિત કરવાનું છે મિત્રો ગણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. બરાબર, પહેલું સ્ટેપ એન બરાબર એક માટે ડાબા બરાબર પહેલું પદ જ થશે મિત્રો. આ વન પ્લસ વન અપોન વન એટલે કેટલો જવાબ આવ્યો? બે. જબા બરાબર આમાં એનની જગ્યાએ આપણે એક મૂકી દીધી, એન પ્લસ વન છે તો એક વત્તા એક બરાબર બે, તેથી ડાબા બરાબર જબા. તેથી આપણે કહી શકીએ મિત્રો કે પી ઓપન સત્ય છે. બીજું સ્ટેપ એન બરાબર કે માટે ધારો કે પી ઓફ કે સત્ય છે, એટલે કે એન બરાબર કે આપણે આમાં મૂકી દઈએ બરાબર રકમમાં, એટલે આમ થાય ઇન્ટુ ડેશ 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 વન પ્લસ વન અપોન કે બરાબર કે પ્લસ વન સત્ય છે. ત્રીજું સ્ટેપ મિત્રો કે એન બરાબર કે પ્લસ વન માટે એન બરાબર કે પ્લસ વન માટે પી ઓફ કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે શું સાબિત કરવાનું જોઈએ મિત્રો? એનની જગ્યાએ કે પ્લસ વન મૂકી દે તો વન પ્લસ વન અપોન વન, વન પ્લસ વન અપોન ટુ, વન પ્લસ વન અપોન થ્રી ડેશ 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 ઇન્ટુ વન પ્લસ વન અપોન કે પ્લસ વન બરાબર કે પ્લસ વન પ્લસ વન એટલે કે પ્લસ ટુ થાય. એની જગ્યાએ કે પ્લસ વન મૂકો એટલે તો ડાબી બાજુ રહીએ મિત્રો ડાબા બરાબર. ડાબી બાજુ તો આ જ છે, વન પ્લસ વન બાય ટુ, વન પ્લસ વન બાય થ્રી પ્લસ અપ ડેશ ઇન્ટુ ડેશ 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 વન પ્લસ વન અપોન કે પ્લસ વન. આની પહેલાંનું પદ લખીએ મિત્રો તો આની પહેલાંનું પદ તો આ થાય, વન પ્લસ વન અપોન કે થાય. તો આટલાનો ગુણાકાર આપ્યો છે મિત્રો, જો કેટલો છે આટલાનો ગુણાકાર કે પ્લસ વન આપ્યો છે તો કે પ્લસ વન ઇન્ટુ અને આ એમનો બ્રેસ છે વન પ્લસ વન અપોન કે પ્લસ વન. લસા લઈ લઈએ મિત્રો તો કે પ્લસ વન આ લસા લઈ લ્યો એટલે કે પ્લસ વન છેદમાં કે પ્લસ વન, કે પ્લસ વન કે પ્લસ વન કેન્સલ તો બરાબર કે પ્લસ ટુ. અને આ થયું મિત્રો જમણી બાજુ બરાબર જબા, તેથી ડાબા બરાબર જબા સાબિત થયું. તેથી પી ઓ કે પ્લસ વન સત્ય છે તેમ કહી શકાય મિત્રો. તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી ઓફ એન સત્ય છે. તો આ પૂર્ણ થાય છે મિત્રો દાખલો બરાબર. તો એક સરખા જ દાખલા છે મિત્રો, ખાલી આ છે ત્રણ સ્ટેપ જ છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ત્રણ ચાર દાખલા જોશું આપણે અને આ ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરશું. એટલે હવે નેક્સ્ટ લેક્ચર હશે એ આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે મિત્રો, અને પછીના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ત્રિકોણમિતિનું ચાલુ કરશું, ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિય વિધેય. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય સ્વામિનારાયણ.